नमस्कार मित्रों, आज छे ते बधा हळवद તાલુકાના સરપંચો છે અને ખાસ તો જે સરપંચોની પાંખો કાપવાની વાતો છે, કારણ કે 15માં નાણા પંચની જે ગ્રાન્ટ છે તેને અણઘડતું આયોજન સામે આ જે સરપંચો છે તે બધા આજથી આંદોલનના મંડાણે ઉતર્યા છે. અને આ સરપંચો છે તે અત્યારે હળવદ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા છે. પત્રકારો છીએ 100%, અમારે કેવું પડે, પણ કાલે ભાજપની આશીર્વાદ યાત્રા જે હતી એમાં પણ કોઈ નતા પહેર્યા, એટલે કોઈ પાલન કરતા નથી. ગાંધીનગર ની ચૂંટણી છે, દરેક રાજકીય પક્ષો આ બધા હળવદ તાલુકાના સરપંચો છે. 15માં નાણા પંચની જે ગ્રાન્ટ નું ઘટ જે આયોજન સામે આજથી આંદોલનના મંડાણે ઉતર્યા છે આ બધા હળવદ તાલુકાના સરપંચો, અને આપણે થોડી તેઓ સાથે પણ વાત કરવાના છીએ. રજૂઆત હોય તો તમે થોડું બોલો તો આપણે જે મિત્રો છે આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે એમને પણ ખબર પડે, અમને કઈ રજૂઆત કરવાની હોય. અમાર રજૂઆત તો અમે સરપંચોની ઈ છે કે બેનને કરો તમે રજૂઆત, મીડિયામાં તો અમે સાંભળશું. આયોજન 6 મહિનાથી થઈ ગયું છે પણ એક પણ એસ્ટિમેટ બનાવ્યો નથી, તો સરપંચો કામ કઈ રીતે કરે? ખૂબ રજૂઆત કરતા અત્યાર સુધી કઈ પરિણામ આવ્યું નથી. માત્ર ને માત્ર હવે 2 મહિના સરપંચો માટે રહ્યા છે અને સરકારની ગાઈડલાઈન એવી છે કે તાત્કાલિક 15માં નાણા પંચનું કામ પૂરું કરવું, તો એસ્ટિમેટ બન્યા નથી, મંજૂરી આપી નથી, તો અમારે કઈ રીતે એના કામ કરવા? અને આયોજનમાં અમને પાણીના પ્રશ્ન બધા લેવા આવે, તો પાણીની કોઈ લાઈનની કોઈ જરૂર છે નહીં? બહાર જઈને બહાર બહાર વાત કરો, હાલો અહીંયા આગળ. કારણ કે અને તાલુકા વિકાસ અધિકારી એમ કહે છે કે સરપંચોને તમારે અહીંયા આવું નહીં, કઈ કામ હોય તે સરપંચ સહયોગ માટે નું આવું કઈ કામ માટે નું આવું બહાર બહાર એવું પણ બેન કહે છે. બહાર બહાર વાત, હા તાલુકા વિકાસ અધિકારી, હાલો બહાર બહાર હાલો બહાર બહાર હાલો. ઘનશ્યામપુરના સરપંચ છે રૂપનાથભાઈ, કારણ કે એમની એક એવી માંગ છે કે અમને અંદર આવા નથી દેતા, રજૂઆત કરવા પણ આવા નથી દેતા. તો આપણા જે બેન છે તે આપણા તાલુકા વિકાસ અધિકારી છે અને આપણે જે સરપંચો છે તેમની સાથે પણ વાત કરવાના છીએ. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. બેન અમે 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 તમારી સાથે વાત કરીએ, સાંભળો બેન. આ સરપંચોનો જે આક્ષેપ છે, પહેલો આક્ષેપ તો એ છે કે સરપંચોને તાલુકા પંચાયતમાં કચેરીમાં આવવા નથી દેતા, એ બાબતે તમે શું કહો? અમે એમને પૂછવાના છીએ, એમની બાઈટ પણ લેવાના છીએ. આપણે લાઈવ ચાલુ છે અને હળવદ તાલુકાના દરેક લોકો આપણને જોઈ રહ્યા છે, શું કહેશું? હળવદ તાલુકાના જોઈ રહ્યા હોય કે આખા ભારત રાજ્યના જોઈ રહ્યા હોય, અરજદાર તરીકે સૌ કોઈને આવવાનો અધિકાર છે, જાહેર જગ્યા છે, બરાબર. તો સરપંચો આક્ષેપ કેમ કરે છે કે અમને ના પાડે છે કે અહીંયા ન આવતા એમ? કોઈ એવા સાક્ષી હોય તો મને બતાવો કે જેમને ના પાડે. આ 15માં નાણા પંચની જે બેન ગ્રાન્ટ છે, હકીકતમાં તો સરપંચોને નક્કી કરવાનું હોય. ગામમાં અત્યારે મોટા ભાગે ચોમાસું ગયું એટલે રોડ રસ્તા બહુ ખરાબ થઈ ગયા. અમારા કોન્ટ્રાક્ટરો ગામમાં અમે સરપંચ તરીકે કામો આપતા હોય તો સ્વાભાવિક અમારા કોન્ટ્રાક્ટરો જ આવતા હોય, અધિકારથી આવે અને આવતા જ રહીશે, આવવા ના જ છે. તો બેનજી એમને ના પાડે, કોન્ટ્રાક્ટરોને નહીં આવું તો સરપંચો થોડા ફ્રી હોય. અને આમની એક બેન માંગ ઈ રહી, એ લઈ લીધો બેન, ઓકે. તમારે નો કેવું હોય તો અમે પરાણે તમને પૂછતા પણ નથી, આ તો અમારા મીડિયા તરીકેની ફરજ હોય કે બંને આંખે જોવાનું. એમનો પ્રશ્ન અને એમનો જવાબ તમે સાંભળો ને, કોન્ટ્રાક્ટર ને ફાઇલ સાથે આવવાની ના પાડી દીધી હોય, સરકારી રેકોર્ડ કોન્ટ્રાક્ટર પાસે. સમજી ગયો, હાલો બરોબર છે, એ સમજી ગયો. 15માં નાણા પંચ નું આમનું કેવાન થાય છે, હમણાં ચૂંટણી છે એટલે આપણી હળવદ તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયત કાર્યરત છે, 150થી વધારે વહીવટી મંજૂરી અપાયેલી છે, ઓનલાઈન પેમેન્ટ પણ 25 લાખ નું થઈ ગયેલું છે, એ બાબતે કોઈ સ્લો પ્રોગ્રેસ નથી. અમુક જે ગ્રાન્ટ ઉપરથી ફળવાય છે આપણે એ બારે વાત કરી, હાલો એમનું કેવાનું થાય છે
કે એનું આયોજન પણ થઈ ગયું છે. જુના દેવડિયા સરપંચ બોલું બેન, બરોબર, અમારે પાણી લાઈન સંપૂર્ણ પૂરી થઈ ગઈ હોય તો અમને બીજી જગ્યાએ ગાઈડલાઈન પ્રમાણે ગમે કામ અમે જે કઈ મંજૂર કરવું જોઈએ ને. કોઈ કામ અમારું લેખિતમાં રજૂઆત કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે? એ અમે મંજૂર કરતા જ નથી. ઘણી વખત રજૂઆત કરેલી છે તમને, બરોબર. હું ક્યાં ગામનો સરપંચ છું તમે કહી દો હાલો મને. કેટલા ટાઈમથી આવો તમે? તમે અહીંયા કેટલા ટાઈમથી આવ્યા હો બેન? હું ક્યાં ગામનો સરપંચ તમે કહી દો એટલે તમારું પૂરું જાઓ. તમે કયો એમ આ પડી આપણે બહાર જઈને આપણે વાત કરી એમને અત્યારે કદાચ. આ અનસીભાઈ આયા, અનસીભાઈ હું તમારી પાસે એસ્ટિમેટ બાબત કેટલી વાર આવ્યો? અને જે તે વખતે આપે મીડિયામાં પણ આપેલું હતું કે અહીંયા પરેશાની હતી પબ્લિક ની, મેં એ રોડ કરી નાખેલો હતો અને ખાલી જીઓ ટેકિંગ નથી થયું, મારું પેમેન્ટ અટકાણું. એ બેને દરખાસ્ત મોકલી છે. મોરબી જિલ્લામાં અનેક પેમેન્ટો થઈ ગયા છે, આ હળવદ તાલુકા પૂરતું એક જ નથી થયું. મારું એકનું ટેકિંગ જીઓ ટેકિંગ એક જ નથી થયું. અને હું બીજા ઈ કામના પૈસાને મૂકો પડતા હું બીજા કામના ફાઇલો લેવા માટે અવારનવાર અનરસિંહભાઈ પાસે 25 વખત આવી ગયો હું. 2 દિવસ તો હું બપોરે જઈમાં વગર બે એવું કઈ છે. એસ્ટિમેટ બનેલા છે, એના એસ્ટિમેટ બનેલા છે. જોડાયેલા નથી અમારે કોઈ તાલુકા ભાજપ, તાલુકા કોંગ્રેસ, કોઈ અરે કઈ લેવા દેવા નથી. અમે સરપંચો એક થઈને લડત આપશું. આ બધા હળવદ તાલુકાના જે સરપંચો 15માં નાણા પંચની જે ગ્રાન્ટ છે જેને લઈ અને અત્યારે બધા અહીંયા ઘરે આવો આવો. રજનીભાઈ પહેલા તમારે શરૂઆત કરીએ આપણે અજીતગઢ થી. શું છે આખો પ્રશ્ન એ થોડો સમજાવજો. હવે આખો પ્રશ્ન એવો છે કે હું 1 મહિનાથી આ તાલુકા પંચાયતે ડેઈલી આવું છું. જ્યારે આવી ત્યારે એમ કે એસ્ટિમેટ બનેલા છે, વહીવટી આપવાની છે, વહીવટી તાલુકા વિકાસ અધિકારીને આપવાની હોય. આ માત્ર ને માત્ર બધા સરપંચોને હેરાન કરવાની વાત છે. કોઈ પણ સરપંચ ચેમ્બરમાં ગઈ રહ્યો હોય તો એમ કે ખડી કરીને આવજો, કાલે આવજો, પરમદિવસે આવજો. અમે કોઈ અલીગઢના સરપંચ નથી, પાકિસ્તાનના અલીગઢના સરપંચ નથી. અમે હળવદ તાલુકાના અજીતગઢ ગામના સરપંચો સહિત બીજા બધા ગામના નોખા નોખા સરપંચો છે જે અમુક સરપંચોને દબાવવાની કોશિશ કરે છે. વારંવાર ટીડીઓને રજૂઆત મોકલી કરેલી છે. જે એક વિષય ટીકર ગામના સરપંચે 10-15 લાખના વિકાસના કામ કરેલા હતા એનું પેમેન્ટ પણ એને રોકેલું છે. અને અવારનવાર ઈ સરપંચ ધક્કા ખાઈ ગઈને થાકી ગયા. ચિત્રોડીના સરપંચ આવી ગયા, દેવળિયાના સરપંચ આવી ગયા. કોઈને ચેમ્બરમાં કરવાની પરમિટ જ નહીં. જવા દો તમારે
ચાપતી નજર હોવી જોઈએ. નવી સરકાર પાસે અપેક્ષા પણ સરપંચો રાખે છે કે આમની ઉપર થોડી લગામ રાખો કે ધ્યાન રાખો એમ, કે લોકો કેટલા, કારણ કે સરપંચો મોટા ભાગે ગ્રામ પંચાયતમાં આવતો એટલે ગામમાં શું પ્રશ્ન છે અત્યારે તો મુખ્ય પ્રશ્ન હોય તો રોડ રસ્તાનો છે. રજની વિજયભાઈ, તમે ટીકરથી છો, મોટો પ્રશ્ન રોડ રસ્તાનો છે. ચોમાસાના કારણે તૂટી ગયા છે અને આમે ખાસ કરીને હળવદથી ટીકર જે કરોડોના ખર્ચે રોડ બન્યો હતો એ એવું પાણીમાં પૈસા ગયા, કારણ કે અમે ઘણી વખત પ્રેસ નોટો આવતી હોય તૂટી ગયા આ બધા મોટાભાગના એક રોડ એવા આપણા ગ્રામ્ય વિસ્તારના નથી કે આપણા વખાણવા લાયક હોય રોડ. ઘનશ્યામપુરથી પણ એ રોડ એવો થઈ ગયો, આપણે એ પણ લેશું એમની પાસેથી. બીજું થોડુંક અમને એ પણ એક જાણવા મળ્યું છે કે હળવદ ભાજપનું જે સંગઠન છે તે પણ ગ્રામ પંચાયતોના કામમાં દખલગીરી કરતું હોય એવું પણ અમે હમણાં બેઠા ત્યારે સરપંચોમાં ચર્ચા કે ભાજપનું જે સંગઠન છે તે વિકાસના કામમાં પણ અવરોધ કરે છે, સાથે તલાટીઓની બદલી ખાતે કંઈક કરાવ્યું હોય તો એ બધું ત્યાંથી થાય છે, એટલે એ બાબતે થોડુંક એકદમ કહેશું. હવે તમને જો ભાજપ સંગઠનની વાત કરું તો મારા ગામના તલાટી મંત્રીશ્રીની બદલી તાલુકા ભાજપના સંગઠનના જવાબદાર હોદ્દેદારે કરાવેલ હતી, મને ગઈકાલે જાણમાં આવ્યું. પણ જેને બદલી કરાવી હોય એને હું એ તલાટીને મારા દમ ઉપર પાછો લઈ આવ્યો અને એના એ તલાટી મેં રાખેલો છે. આ તાલુકા ભાજપ સંગઠનને મારું ગામ હકવાનું છે ટિકર કે મારે સરપંચ તરીકે હકવાનું છે? આ લોકો વારંવાર આવી દખલગીરી કરે છે ને, તમામ ગામના સરપંચોને વિરોધ છે અને ભવિષ્યમાં આનો જવાબ પણ અમે આપશું અને એ કેવી એ વ્યક્તિઓ કેવી રીતે અમારા ગામમાં આવે અમે જોઈશું. અને તમે મેહુલભાઈ રોડ રસ્તાની જો વાતો કરતા હોય તો મારા ગામથી ટિકરથી જવા માટે, ટિકર એક એપી સેન્ટર ગામ છે, મોટું ગામ 10,000 વસ્તી ધરાવતું ગામ છે, મોટી રોજીરોટી આપવા વાળું ગામ છે, તમામ ગામના આજુબાજુના ગામો આવે છે. મારા ગામથી ટિકરથી ખોડ જવાનો રસ્તો બંધ છે, ટિકરથી અજીતગઢ જવાનો બંધ છે, ટિકરથી મિયાણી જવાનો બંધ છે, ટિકર ગામમાં જવાનો બંધ છે, હળવદ મેઇન રોડથી ટિકર માનગઢ જવાનો રોડ બંધ છે, ટિકરથી જૂના ઘાટીલા મોરબી જવાનો રસ્તો બંધ છે. અતિ બિસ્માર હાલતમાં રસ્તાઓ છે જેની કલ્પના ન કરી શકાય કે અમે તો આજે 18મી સદીમાં જીવતા હોય એવું લાગે છે કે આ રસ્તાઓ તો આપણા વડવાઓ એમ કહેતા હોય કે પહેલાં અમે ગાડા લઈને જતા ત્યારે આવા રસ્તા હતા. આજની તારીખમાં એવા રસ્તાઓ છે અમારા ગામમાં અને વિકાસના મણગા ફૂકે છે તાલુકામાં બેઠા બેઠા. આ મિત્રો, આ જે છે ને આ બધા ગ્રામ પંચાયતોના સરપંચો છે અને એમને વિશેષ ખબર હોય કે હકીકત શું પરિસ્થિતિ છે. હમણાં આપણા જે કેબિનેટ મંત્રીએ પણ વોટ્સએપમાં મંગાવ્યું હતું ક્યાં કેવા રસ્તા તૂટી ગયા ને બધું આપણે જોયું હતું, હવે પહોંચી ગયું ને ક્યારે બનશે જોવાની વાત છે. તમે જૂના દેવળિયાથી સરપંચ છો, શું છે તમારી માંગ? મારી માંગ એ છે કે અમે ગામના સરપંચ છીએ, ગામની સેવા કરવાની હોય, સારા કામ કરવાના હોય, પણ જે કંઈ ગ્રાન્ટ મંજૂર થયું હોય અને મંજૂર થયેલી ગ્રાન્ટનું પેમેન્ટ કરવાનું હોય એમાં હળવદ તાલુકાના સંગઠનના કોઈ પણ માણસો કાયમી વારંવાર દખલગીરી કરતા હોય છે, મંત્રીઓને દબાવતા હોય છે, અહીંના કોઈ પણ અધિકારીઓ એને ગામ બાબતમાં દબાવતા હોય, તો એને મારી ખુલ્લી ધમકી છે કે ભવિષ્યમાં કોઈ દી અમારા ગામમાં આપણો એક ભલે તમારે થોડુંક બોલવા મિસ્ટેક મને ભાઈ ધમકી કરતા એમને ચેતવણી આપો કે ભાઈ એને તમે કહો ખુલ્લી ચેતવણી છે કે ક્યારે અમારા ગામની કોઈ પણ વહીવટી બાબતમાં મહેરબાની કરી અને કોઈ પણ બાબતમાં ખરાબ પ્રવૃત્તિમાં સામેલ થવું નહીં. એટલે આપણે એવું કહી શકીએ ને કે હળવદ તાલુકાની જે ગ્રામ પંચાયતો છે એમાં અમને જ્યારે બેઠા ત્યારે એવું જાણવા મળતું મોટા ભાગની જે ગ્રામ પંચાયતોમાં જો સરપંચ એમની સાથે ન હાલતા હોય તો કોઈને કોઈ રીતના આવી 25-25 લાખ રૂપિયાના અમારે પેમેન્ટ રોકેલા અહીંથી તાલુકા પંચાયતમાંથી અમારા 25-25 લાખના પેમેન્ટ અમારા રોકીને ઊભા રાખેલા. અત્યારે બધા તમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છો, કદાચ 12 વાગ્યા જેવો સમય પણ થઈ ગયો છે કે હા એ પણ તમારો મુદ્દો લઈશું, કારણ કે અહીંથી આંદોલનના મંડાણ કર્યા છે આપણે પણ આમાં પણ કીધું છે. શું કહેશો બીજું? હા અને આ મિત્રો આ જે સરપંચો છે ને એમની હયા વરાળ કાઢી રહ્યા છે, કારણ કે તમે ક્યાં લગી બધાને દબાવશો, કેટલો સમય લગી તમે દબાવશો કરી નાખેલું હોય બરોબર અને અમારું પેમેન્ટ 12 મહિના લગી અટકાવેલું હોય, કામ કરી નાખ્યું છતાંય મંજૂરીથી અમે કરેલું કામ હોય એનું શું કારણ છે? અટકાવવા પાછળનું કારણ શું? મુખ્ય કોઈ પણ રાજદેશ રૂએ. હા તો આ મિત્રો જે છે ને મોટા ભાગના સરપંચોની એક જ ઈરાડ છે કે ભાઈ આ જે સંગઠનના હોદ્દેદારો આ બધા છે તે ગ્રામ પંચાયતોના વિકાસના કામોમાં અવરોધ ન કરે. ગ્રામ પંચાયતના તલાટી જે છે તે હવે સરપંચને મોટા ભાગના ખબર હોય કે તલાટી ગામમાં કેવું કામ કરે છે,
તલાટી જે ગામમાં કામ કરતા હોય તો સરપંચની રજૂઆત હોય ને એવું કંઈ હોય તો એ બરોબર છે, પણ સરપંચની પણ જાણ વગર તલાટીઓને નાને પણ બદલી નાખવામાં આવતા હોય એ બહુ મોટી એક વાત છે. તમે ઘનશ્યામપુરથી જો એને અત્યારે જે સરપંચ છે ને મોટા ભાગના અહીંયા અમે પણ બેઠા એટલે આગળ જે આવ્યા છે બધા મોટા ભાગની મોટી ગ્રામ પંચાયતો છે આપણે એના સરપંચો છે, ઘનશ્યામપુરથી જો તમે શું કહેશો? મારે તો એટલું કહેવું છે કે 15મું નાણાં પંચ ગામના સરપંચોને ખબર હોય ક્યાં વાપરવું, તાલુકા પંચાયત અધિકારીને ન ખબર હોય, રસ્તામાં કીચડ થતું હોય અને રસ્તા ન લેવા દે, માત્ર માત્ર 18 લાખનું આયોજન હોય એમાંથી 10 લાખની જો પાઇપલાઇન લેવડાવે તો પાઇપલાઇન ક્યાં નાખવી? ઘરે ઘરે તો પાણી છે જ, એટલે એ પાઇપલાઇન નાખવાનું કદાચ હોય તો અગાઉની પાઇપલાઇન ખરાબ થઈ ગયું. ના ના કોઈ નહીં, કમ્પ્લેટ પાણી ચાલે છે, ઘરે ઘરે બદલાવાની નવી નવેસરથી 10 લાખની પાઇપલાઇન ક્યાં નાખવી? તો તાલુકા 10 લાખની તમે પાઇપલાઇન નાખો, 10 લાખ રૂપિયાની પાઇપલાઇન નાખવાનું આજે કહી રહ્યા છે સરપંચ. સરપંચ 10 લાખની પાઇપલાઇન નાખવાનું તો ઘણી જગ્યાએ રોડ ને પણ ખોદવા પડે, તોડવા પડે, એવું બધું કરવું પડે ને, તો એનું પાછું રોડ બનાવવાનું, પાછા રોડ બનાવવા પડે. રસ્તામાં ક્યાંય પણ ગામમાં હાલ એવું નથી, રોડ તો લેવા જ દેતા નથી તાલુકા વિકાસ અધિકારી, ચોખ્ખી જ ના પડે અને સરપંચોને અહીંયા આવવું જ નહીં તમને એમ કે, તો સરપંચો શું છોટલી વાળા હે? 5-5 હજાર 6-6 હજારની વસ્તી વાળા ગામના સરપંચો હોય તો એનું કઈક સાંભળવું તો જોઈએ કે નહીં? તો એ કેમ આપણે કામ કરવાના? બીજું કે છેલ્લા 5 વર્ષથી શિક્ષણ માટે મારે 2 સ્કૂલની મંજૂરી માંગેલી, માધ્યમિકની માંગેલી છે અને કનિયાશાળાની માંગેલી છે. મેં ઓલરેડી એને 1 એકર જમીન કનિયાશાળાને ફાળવી છે, એ 2 એકર માધ્યમિક શાળાને ફાળવી છે અને 14 વીઘાનું કમ્પાઉન્ડ કરીને મૂક્યું છે. આજ સુધી 5 વર્ષમાં હજી સ્કૂલ થઈ નથી, એક કુમાર શાળાની સ્કૂલ થઈ છે તો 3 પારી એમ એમાં ચલાવી, બરાબર. બાળકો દીકરીઓ જે છે એ બહાર ઝાડવા નીચે બેહીને ભણે છે, બરાબર. તો આના માટે સરકારે ખાસ ધ્યાન લેવું જોઈએ. 5 વર્ષથી તાલુકા પંચાયતને, શિક્ષણ ખાતાને અને જિલ્લા શિક્ષણ ખાતાને રજૂઆત કરી અને સરપંચ તરીકે હું થાકી ગયો. કેન્દ્રમાં મેં રજૂઆત કરી, રાજ્યમાં રજૂઆત કરી, કોઈ પણ સાંભળતું નથી, સાંભળતા જ નથી, સાંભળતું નથી અને બાળકો બહાર ભણે છે ખુલ્લા મેદાનમાં. તો આના માટે તાલુકા વિકાસ અધિકારી ધ્યાન લેવું જોઈએ, તાલુકા શિક્ષણ અધિકારીએ ધ્યાન લેવું જોઈએ, જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરીએ, તાલુકા અમને જોવું જોઈએ. હા, શું કહેશો તમે? પહેલા થોડોક પરિચય આપજો. ફૂલકોટ ગ્રામ પંચાયતનો સરપંચ અર્જુન સિંહ છે મારું નામ. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે જે આયોજનના કામો આપે છે એમને એટલું જ કહેવાનું કે સરપંચને સંકલનમાં લઈને જોડે, એમને જોડે બેસાડીને પૂછે કે તમારા ગામમાં કયા કામ લેવાના છે. એ અમને એમ કહે કે તમારે પાણીના કામ લેવાના, પાણીની પાઇપલાઇન તો અમારા જ 20 વર્ષથી નખાયેલી છે. RCCના કામ લેવાના છે તો RCCના કામ આપી બધા ના મંજૂર કરે છે, તો અમારે બીજું કામ કયું કરવાનું? અને ધૂળકોટ મારું ગામ છે, ધૂળકોટમાં તો રસ્તાના પણ બહુ એવા પ્રોબ્લેમ છે, મયુરનગર થી ધૂળકોટ રોડ અગાઉ ઘણી વખત મતદાન આવું પણ ના છૂટકે બહિષ્કાર કરવો પડે છે ગામ લોકો, બરાબર. ત્યારે એક રોડ બન્યો મયુરનગર થી ધૂળકોટ, મયુરનગર અમારે પીએચસી સેન્ટર છે, અમારી ગ્રામીણ બેંક ત્યાં છે, દરેક માણસનો વ્યવહાર મયુરનગર જોડે છે, એ રસ્તો પૂરો થતો નથી. બીજું કે ગામમાં કોઈ પણ કામ આપણે એમ કહે કે અમારે આ કામ કરવાનું છે, એ કામ મંજૂર ન થાય, એટલે એમને પૂછીને આપણે કામ કરવાનું કે ભાઈ આ કામ જ છે, આટલા તમારે કરવાના છે, એની ગાઈડલાઇન પ્રમાણે જે કામ હોય જ કરવાના. પણ અમારે ગામમાં પહેલેથી પાણીની પાઇપલાઇન છે જ તે, નવી પાણીની પાઇપલાઇન નાખવા માટે જૂના રોડ તોડવાના, તો વળી પાછા રોડ બનાવવાના, તો RCCની મંજૂરી આપતા નથી, ઘરની કોને ખબર હોય કે જે ઘરે રહેતા હોય એને ખબર હોય, બહારના કે હગાવાલા ના આપણા ઘરની ન ખબર હોય એના જેવું છે કે ગામમાં ખરેખર શું જરૂરિયાત છે એ સરપંચ ને ખબર હોય, અહીંયા ન ખબર હોય. અને આ આમની એક રજૂઆત પણ બહુ સારી છે કે ભાઈ જે કંઈ આયોજન કરવાનું હોય સરપંચને સાથે રાખીને કરો કે ખરેખર ગામમાં શું જરૂરિયાત છે. હા, આમ તો મેરુ પરથી છો, સરપંચ નથી પણ તમારા બહુના દીકરા સર, તમારા છે બહુ સરપંચ છે તમારા દીકરાના, શું કહેશો? મોટા ભાગે તમે પણ અત્યારે અહીંયા આગળ ભેગા છો, અહીંયા આગળ શું કહેશો તમે? આમાં મોટાભાગના વાત તો અત્યારે જે રસ્તાની થઈ, હકીકતમાં રસ્તાની વાત હાવ સાચી જ છે. મારા ગામનો 18 વર્ષથી આજ રોડ બનેલો નથી, વારંવાર રજૂઆત કરી, મેર ઉપરથી બ્રાહ્મણી ડેમના પાટિયા સુધી 3 કિલોમીટર થાય એ રોડને લગભગ મેં 25 વખત તો મેં લેખિતમાં રજૂઆત આપેલી. એ તમે હમણાં બહુ મસ્ત વાત કરી હતી કે તમારી ઇરિગેશનમાં આવે ને, ઇરિગેશનમાં તો તમે હમણાં એ વાત કરતા હતા જો એના અધિકારીઓને
એ 3 કિલોમીટરના રસ્તા ઉપરથી પસાર થઈને ગાડી લઈને નીકળે અને વરી પાછા આવતા રહે, જો ગાડીમાં કંઈ પણ ન થાય તો આજીવન રોડ નથી બનાવવાનો. આવી તમે એમને ચેલેન્જ કે રજૂઆત પણ કરી છે કે તમે ગાડી લઈને નીકળો, જો કંઈ પણ ન થાય તો આપણે રોડ બનાવવો જ નથી. આ રોડ એક વખત અહીંયાથી નીકળે તો આમ જો અમે રજૂઆત કરવા જઈએ તો એવું કહે છે કે એરિકેશન વાળાને પૂછો તો એમ કે અમે નર્મદાને હોવી દીધો, નર્મદા વાળાને કહો તો એમ કે એરિકેશનનો રસ્તો છે. અમારો રસ્તો કોનો છે હજી આજ સુધી અમને ખબર પડી નથી. અમારે તો જમીન જઈ એરિકેશનમાં અને આ હેરાન ગતિ છે. અને આજ સુધીમાં એરિકેશન અને નર્મદા જે હોય સરકારના ચોપડે મેર ઉપરનો રસ્તો રાજ્ય સરકારના ચોપડે અમારો નથી. નથી ના શેમાં આવે? આ એરિકેશનમાં આવે છે. મેર ઉપરને દેશ આઝાદ થયો પછીનો એ કંઈ રસ્તો જ નથી આવવા જવાનો. ઓકે, આ તો આ મિત્રો આ બધા જે હળવદ તાલુકાના સરપંચો ક્યાંથી આવ્યા તમે અને તમારું થોડોક પરિચય આપજો. માથે ઉપર બહાર નાખવા જવું પડશે અને મને બહુ હેરાન કરે. 5 મહિનાથી મને પગાર નથી. તાલુકા પંચાયત માં તાલુકા પંચાયત વાળા અને આ બધી સફાઈ જુઓ તમે, પેલા સફાઈ જોઈ લો. બરોબર, કામ છે 2 માળનું 3 રૂમ છે, કાયમ મારે સાફ કરવાના. ₹1800 આ બધા જોતા હતા મને કે કચરો ભરીને છે તમારે બારે નાખો જવો પડશે બેન. અને આ 3 વર્ષથી મને ટીડીઓ હેરાન કરે, 2 મહિનાથી બેન મને હેરાન કરે. કર્મચારીઓ કે આનાથી આપણે આ બધું જે કઈ સ્વસ્થતા હોય છે એ જળવાતી હોય છે. ખાસ કરીને નાના માણસો નું તો કોઈ ધ્યાન જ નથી દેતું, ખાસ કરીને કોઈ નાના માણસો નું ધ્યાન નથી. આ બેન મને 10 વખત આ તાલુકા પંચાયતમાં આવ્યો, બેનને મને ઓળખતા નથી. પણ બેને મને ભાઈ અમારી એક તમને પણ અપીલ છે કે તમે આથી આંદોલનના મંડાણ કર્યા અહીંયા આગળ તમે આંદોલન કરવાના, આ બેનનું પણ થોડું જોઈજો. કારણ કે એ એક સફાઈ કર્મચારી છે અને કામ કરીને પૈસા લેવાના છે. પૈસા થી હું કામ કરું છું. આજકાલ 2000 94 ની સાલમાંથી કામ કરું છું તે અત્યાર સુધી અત્યારે મને આટલું કામ કરાવે. જો કચરા પોતા તમે ફરીને જોઈ લ્યો બધે ક્યાં કચરો છે મને બતાવો. અને કે તમે કચરો ચાપ નથી કરતા, દર વખતે કે અહીંયા આવે મને ભાડા ભરાવે, 4-4 વખત ધક્કા કરાવે. ટીડીઓ આર્યા ને અમિતભાઈ મને 4-4 વખત ધક્કા કરાવે. આ જો મિત્રો આમની આ રજૂઆત જે છે તે વિજયભાઈ બીજું એક તમને થોડુંક એ એક આપણે પૂછવાનું હતું. રજનીભાઈ આજથી આંદોલનનું મંડાણ કર્યું છે એટલે શું તમારું એ આગામી શું આયોજન છે એના વિશે એક માહિતી આપ. કાલે અમે 11:30 અહીંયા ભૂખ હડતાલ ઉપર બેસવાના છી. કાલથી બેસવાના છી. આજે જો આ વસ્તુનું નિરાકરણ આવી જાય તો કઈ વિષય નથી. બધા અરજદારોનું 15માં નાણાપદનું બીજા જે તે વિકાસના કામોનું રોડ રસ્તાનું આ બધું કામ હાઈ ક્લાસ મજાનું થઈ જાય તો અમે કોઈ એવા નબળા માણસો નથી. આ તો અમારી વેદના છે એટલે અમે આવું બધું બોલી છીએ અને કામ અમારા ટાઈમે થતા નથી. અને જો નહીં થાય તો કાલથી અમે બબે સરપંચ કોઈ પણ એમને મજા આવે એવું આંદોલન ચલાવવાનું છે. આંદોલન કરતાય નહીં પતે તો અમે ઉગ્ર આંદોલન કરશું. ઉગ્ર આંદોલન નહીં કરે તો અમે ગાંધીનગર પણ જવાની અમારી ક્ષમતા બધા સરપંચોને અમારી આ વાત નક્કી કરેલ છે. રજનીભાઈ બીજું છે ને કે હમણાં વાત થતી ભાજપનું સંગઠન બહુ નડે છે વિકાસના કામોમાં અને તલાટીઓમાં ને એમાં એ બાબત તમે શું કહેશો? હવે ભાજપના સંગઠનમાં આમાં શું છે, મોટા જે આગેવાનો છે મિનિસ્ટરો છે એ લોકોને તો બિચારાને ખબર ન હોય. આ જેને કહેવાય કે આપણે થડામાંથી રોકડી પરચોઈ કાઢીને પરચોઈ એ પરચોઈ ડગમગે છે અને તલાટીઓને ફોન કરે કોઈ ટિકર જેવા તલાટીઓની બદલી કરાવે. આવું બધું પરચોઈને નાનામાંથી નોઈટ થવું હોય પણ નાનામાંથી નોઈટ મોટી એમ નથી થવાતું. પહેલાં નાની પબ્લિકના કામ કરો પછી નાની નોઈટમાંથી મોટી નોઈટ થાય. બરોબર, બાકી ખાલી વાતું કરે છે સંગઠન વાળા કંઈ કરતા નથી. અવરા તલાટીઓની બદલી કરાવે આવું નબળું કામ કરે છે. હવે તો પબ્લિકને જવાબ દેવાનો છે. અને ટીકર સરપંચ મજબૂત હતા અને ટીકર સરપંચ એને પોતાના ખંભા ઉપર લઈ અને પાછા તલાટીને રિટર્ન લઈ આવ્યા.
એટલે સંગઠનમાં સંગઠનનું કામ કરવાનું હોય, કોઈ સંગઠનના આગેવાનને કોઈ તલાટીની બદલી કરાવી અમારે કરવાની હોય, અમે કોઈ સરપંચો રાંડી રણભાઈનું ખેતર લઈને જ બેઠા, અમે ગ્રામ પંચાયતું લઈને બેઠા. એને બીજું આ વિકાસના કામની વાત આવે, એમાં હમણાં કહેતા હમણાં જૂના દેવડિયાના સરપંચ કહેતા કે વિકાસના કામમાં એ બિલ અટકાવી દે, એટલે બિલ અટકાવી દે તો કંઈક કારણ હોય તો જ બિલ અટકતું હોય, હકીકત સાચું હોય તો બિલ એ કઈ રીતના અટકાવી શકે? બિલ અટકાવવાનું કારણ એક જ છે કે નાના નાના કર્મચારીઓને રાજકારણ દબાવવામાં દબાવે છે કે આ ગામને સરપંચનું બિલ ન કરવું, આ ગામનું ન કરવું, એને ઠકા ખવડાવવા વારંવાર, તેના કારણે આ લોકોના બિલ અટકાય છે. જૂના મને ખબર છે જૂના દેવડીયાનું બિલ 12 મહિનાથી અટકાવેલું છે. વિજયભાઈએ વિકાસના 10 લાખના કામ કર્યા છે, એનું પણ બિલ અટકાવવામાં આવ્યું છે. લો તમે કામ કરી નાખ્યું, હવે એનું બિલ ન મળે તેનું બિલ કોણ દેશે? મારા કાકા દેશે. કામ કર્યું એનું બિલ લેવાનું છે, ન કર્યું હોય તો જોઈ આવે, એ તપાસ કરાવી લે બરાબર. તો ખરેખર વિજયભાઈ તો બળવાન સરપંચ છે, ઘરના પૈસા રોકી લગીને 2 લાખ રૂપિયા પડી જાય મૂવ મને, પણ નાના સરપંચોના 2-5, 2-5, 7 લાખના બિલ અટકાવે તો નાનો માણસ મરી જાય, એને જમીન વેચવી પડે, ખેતર વેચવા પડે. ને એક બાજુથી સરકાર એમ કહે છે અધિકારીઓની મનમાયની નહીં ચાલે, તો આને શું કહેવાય? અને મનમાયની કહેવાય કે આને શું કહેવાય? આ માત્ર ભાજપ સરકાર બળગા ફૂકે છે, બાકી બધી વાતો છે. આ નવું પણ મંત્રીમંડળ ને બધા નવા નવા આયા, તમને એવું લાગે કે આ બધા કામ કરે એવું લાગે? એ આ બધી વાતો તો આપણા મિનિસ્ટર સાહેબે કીધું હતું કે હવે અધિકારીની મનમાયની નહીં હાલે, તો અમારે સરપંચ અમે 11 વાગ્યા જમી લેવા વાળા પટેલિયા છી, અને અહીંયા ભૂખા ઉભા હી 3-3 વાગ્યા લગી, કણબીનો દીકરો ભૂખો ન રહી કે બીજા કોઈ પણ સમાજ રહી કે અમે એ સમાજમાંથી આવી છી, અને બાપા વિકાસના કામ સારું થઈને આ એકણે તૂટિયા વળીને પડ્યા છી. રોકાયેલો છું, અને અહીંયા પાણીની પણ વ્યવસ્થા હોતી નથી, અરજદારો કોઈ આવે તો પાણી પણ પીવાનું હોતું નથી, અમે તો કાર લઈને આવી છીએ તો અંદર શીશો હોય છે તો ક્યારેક ક્યારેક ઘૂંટડો ઘૂંટડો પી લઈ છીએ, અને અરજદારોને ગામમાંથી પાણીનું પરબ નહીં ચાલુ, ચાલુ નથી, વ્યવસ્થા જ નથી, વાતો કરે છે આવા પાણીના ખર્ચે બનાવેલું છે, આપણી તાલુકા પંચાયત પણ ઘણા ખર્ચે બનેલી નથી, હવે પાણી નહીં પણ એક સમસ્યા તમે જો, કારણ કે સ્ત્રી ટોયલેટ આપણું અંદર અંદર નથી કોઈ. આ જુઓ મિત્ર, અહીંયા પણ કોઈ વ્યવસ્થા નથી. આ આપણી હળવદ તાલુકા પંચાયતની અતિ આધુનિક જે બિલ્ડિંગ છે મિત્રો, એ છે આવો મારે શું કે નેતાના પુત્ર એ કઈ ગાડી ની ચડાઈ દીધું હતું એવું ને, બરોબર. અત્યારે જે આંદોલન ના મંડાણ થયા છે એ હળવદ તાલુકાના જવાબદાર માણસોના ગામે ગામના સરપંચના આંદોલનના મંડાણ છે. આ કોઈ નાનો ખેડૂત જે કેનાલ ઉપર પાણી ચોરી કરવા જાય, એને ચોર કહે છે, ચોરી કરવા જાય હું નથી કહેતો પણ ચોર કહે છે પાણી, આ એ આંદોલન નથી, આ સરપંચો જવાબદાર માણસોનું. એટલે
એક ઉદ્દેર ગામનું આંદોલન છે, તમામ પબ્લિક આમાં સંકળાયેલી છે અને આનો જવાબ માગીને જ અમે રહીશું. જેવી રીતે કાલથી ઉપવાસમાં ઉતરો, જેવી રીતે જવાબ આપવો હોય એવી રીતે લેવા અમે તૈયાર છીએ. ચેલેન્જ સાથે ગઈ શું કહેશો બીજું કોઈ અંતમાં છેલ્લે કઈ? અને બીજું કે તમારી સાથે દરેક ગામના સરપંચો જોડાયેલા છે? અમારી અરે બધાય ગામના 71 ગામના સરપંચ જોડાયેલા છે. લગભગ તો 80% ઉપરના સરપંચ અહીંયા હાજર છે. બીજા સંખ્યા વધારે છે. બીજા સરપંચો રસ્તા ઉપર છે, એ પણ હજી આવી જ જવાના છે સમયસર. અને 100% સરપંચ અમારા અહીંયા હાજર જ રહેવાના છે. અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. બરાબર. બાકી તો આ તાલુકા પંચાયતમાં છેલ્લા 8 વર્ષથી મનમાની અને તાનાશાહી ચાલે છે. બરોબર. સરપંચને સરપંચમાં કોઈ સત્તા પણ રહેવા નથી દીધી. બાકી બધું આ બધું ખોટું છે, વાતું કરે છે, આમ દઈશું તેમ દઈશું, ફલાણું કરશું. હવે પબ્લિક ને ખબર પડી ગઈ કે કઈ નથી હોય. હા, પબ્લિક એની રીતે હવે જાગૃત જ છે. બરાબર. ઓકે મિત્રો, ઘણો બધો સમય પણ થઈ ગયો છે. જો કે આ બધા સરપંચો છે એટલે ગ્રામ્ય વિસ્તારની જે સમસ્યા છે એને લઈ અને આપણે ઘણો બધો સમય અને ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયેલા છે. હળવદ તાલુકાના જે સરપંચો છે તે કોઈ સરપંચ તો એસોસિએશન નથી આપણે હળવદ તાલુકામાં, પરંતુ આ મંદિરમાં નાણાં પંચની જે ગ્રાન્ટ છે અને અણઘટ આયોજનની સામે આ જે સરપંચો છે તે લાલભૂમ બન્યા છે. આ સરપંચો જે હળવદ તાલુકા વિકાસ અધિકારીને એને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. સાથે સરપંચોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે અમારી જો માંગ છે તે નહીં માંગવામાં આવે તો આવતીકાલથી અહીંયા આગળ ઉપવાસ આંદોલન ઉપર ઉતરવામાં આવશે એવી સરપંચોએ ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે સરપંચોએ જે ભાજપનું સંગઠન એના જે હોદ્દેદારોની હોય તો એમના ઉપર પણ આક્ષેપ કર્યા છે. એમને પણ ખાસ કીધું છે કે ગામના વિકાસના કામોમાં હેરાનગતિ કરવામાં આવે છે, તલાટીઓને સરપંચને પૂછા વગર બદલી પણ કરી દેવામાં આવે છે. આવી બધી જે આક્ષેપ છે તે સરપંચો પણ દ્વારા પણ કરવામાં આવ્યા છે. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તે બદલ.